વિદ્યાર્થી મિત્રો આજે આપણે ષઠ પાઠ વિનોદપદ્યાની મનોરંજન કરનારા શ્લોકોની સમજ ભાવાર્થ અને સમજૂતી મેળવીએ સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિર સદા સદા પૂજામાંપેક્ષતે જામાતા દશમો ગ્રહ ભાવાર્થ હંમેશા વાંકો હંમેશા નિર્દયી અને હંમેશા કન્યા રાશિમાં રહેલો તે હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે આથી જમાઈ દસમો ગ્રહ છે સમજૂતી અહીં કન્યા રાશિમાં રહેલા એટલે કે કન્યાને પરણેલા જમાઈને નવગ્રહો પછીનો દસમો ગ્રહ કહ્યો છે જો જમાઈના આદર સત્કારમાં કોઈ કમી રહી જાય તો જમાઈ નારાજ થઈ જાય છે આથી અહીં તેને વક્ર અને ક્રૂર કહ્યો છે આ શ્લોકમાં કન્યા રાશિમાં રહેલો દસમોગ્રહ કહીને જમાઈ પર કટાક્ષ કરેલ છે ટકા ધર્મઃ ટકા કર્મ ટકાહી પરમમ તપઃ યસ્ય હસ્તે ટકા નાસ્તી ટકે ટક ટકાયતે ભાવાર્થ પૈસા ધર્મ છે પૈસા કર્મ છે પૈસા જ શ્રેષ્ઠ તપ છે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે સમજૂતી અહીં આ શ્લોકમાં કવિ જણાવે છે કે દુનિયામાં રૂપિયા જ સર્વસ્વ છે જેની પાસે રૂપિયા નથી તેને કોઈ પૂછતો નથી રૂપિયા લીધા વગર માણસ જ્યારે બજારમાં જાય છે ત્યારે કંઈ પણ ખરીદી શકતો નથી તે બજારમાં ભટકીને પાછો આવે છે તે કંઈ પ્રાપ્ત કરી શકતો નથી તેથી જ કહેવાયું છે કે જેની પાસે નાણાં નથી તેનું સમાજમાં માન હોતું નથી ઘટમ ભિન્દાત પટમ છિદાત કુરિયાદ રાસબરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત ભાવાર્થ ઘડો ફોડી નાખવો વસ્ત્ર ફાડી નાખવો ગધેડા ઉપર સવારી કરવી ગમે તે રીતે માણસ પ્રસિદ્ધિ મેળવવા ઇચ્છે છે સમજૂતી કેટલાક માણસોમાં પ્રસિદ્ધિ મેળવવાની લાલસા રહેલી હોય છે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી પ્રસિદ્ધિ મેળવવા તે માણસો કંઈ પણ કરવા તૈયાર રહે છે અહીં તેના કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે જેમાં ગળો ફોડી નાખવો વસ્ત્ર ફાડી નાખવું ગધેડા ઉપર સવારી કરવી જેવી અશોભનીય ક્રિયાઓ કરતા પણ તે માણસોને સંકોચ થતો નથી કારણ કે તેઓમાં પ્રસિદ્ધિ મેળવવાની લાલસા રહેલી હોય છે ઉષ્ટ્રાણામ હિ વિવાહેશુ ગીતમ ગાયંતી ગર્દબાહા પરસ્પરમ અહો રૂપમ અહો ધ્વનિ ભાવાર્થ ખરેખર ઊંટોના વિવાહ પ્રસંગોમાં ગધેડાઓ ગીત ગાય છે એકબીજાના વખાણ કરે છે વાહ કેવું સુંદર રૂપ છે વાહ કેવો મધુર અવાજ છે સમજૂતી અહીં ગધેડાઓ અને ઊંટો પરસ્પર એકબીજાની પ્રશંસા કરે છે તેનું દ્રષ્ટાંત આપી કવિએ આજના સમાજની વિષમ પરિસ્થિતિ રજૂ કરી છે કદરૂપા ઊંટો જેવા ઉચ્ચ અધિકારીઓ અને બેસુરો અવાજ કરતા ગધેડાઓ જેવા ખુશામતખોરો એકબીજાના વખાણ કરતા રહે છે આ વાતનો અહીં સંકેત કરવામાં આવ્યો છે કન્યા વરયતે રૂપમ માતા વિત પિતાશ્રુતમ બાંધવા કુલમીચી મિષ્ઠાન્ન ઇતરે જના ભાવાર્થ કન્યા રૂપને માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે સગાવાહલા ઉચ્ચ કુળ અને બીજા લોકો મીઠાઈ ઇચ્છે છે સમજૂતી કન્યા જ્યારે વિવાહ યોગ્ય થાય છે ત્યારે તે કન્યા અને ઘરના સભ્યો તેના ભાવિ જીવનસાથીમાં શું શું જોવા ઈચ્છે છે તે વાત અહીં જણાવવામાં આવી છે કન્યા રૂપવાન વર ઈચ્છે છે કન્યાની માતા તેનો જમાઈ ધનવાન હોય તેમ ઈચ્છે છે કન્યાના પિતા પોતાની દીકરી માટે સુશિક્ષિત વર ઈચ્છે છે ઘરના સભ્યો તથા સગાવાલા તેની દીકરીના ઊંચા કુળમાં લગ્ન થાય તેમ ઈચ્છે છે જ્યારે અન્ય લોકો કે જેઓ ફક્ત લગ્નમાં હાજરી આપવા આવવાના છે તેવા લોકો ફક્ત સારી મીઠાઈઓ ઈચ્છે છે વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાની ભાવાર્થ હે યમરાજાના ભાઈ મહાન ડોક્ટર તમને નમસ્કાર યમ તો ફક્ત પ્રાણો હરી લે છે જ્યારે ડોક્ટર પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે સમજૂતી અહીં ડોક્ટરને યમરાજના સગાભાઈ કહેવામાં આવેલ છે યમરાજ જેમ લોકોના પ્રાણો લઈ લે છે તેમ ડોક્ટર પણ લોકોના પ્રાણો તો લઈ જ લે છે સાથે સાથે સારવારના ખર્ચરૂપે તે લોકોની ધન સંપત્તિ પણ લઈ લે છે તેમ કહી ડોક્ટર પર કટાક્ષ કરવામાં આવેલ છે આગળના તાસ પર જાઓ